વધતી જતી મોંઘવારી, બેરોજગારી, આત્મહત્યાઓ સહિત વિષમતા અંગે અખિલ ભારતીય કોંગ્રેસ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ગુજરાત બંધના સ્વૈચ્છિક બંધને એલાનને સમર્થક કરવા અડધો દિવસ બંધ રાખી સરકારની અમાનુષી નીતિઓનો વિરોધ કરવા સ્વૈચ્છિક ગુજરાત બંધમાં જોડાવા સિનિયર ધારાસભ્ય વિરજીભાઈ ઠુમરે અપીલ કરી હતી. અહેવાલ નટવરલાલ જે ભાટિયા. ગુજરાતમાં અખિલ ભારતીય કોંગ્રેસ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ જે બંધનું એલાન આવ્યું છે, આ વિસ્તારના ધારાસભ્ય તરીકે લાઠી બાબરા અને દામોદરની જનતાને બંધમાં જોડાવા માટે સવારે 9 થી 12 સ્વૈચ્છિક બંધ આવ્યું છે, તેમાં જોડાવા માટે વિનંતી કરું છું. વધતી જતી મોંઘવારી, બેનોની સમસ્યા, ડ્રગ્સમાં ગુજરાત નંબર 1 બન્યું છે અને જે રીતે ગુજરાતની પરિસ્થિતિ કાયદો વ્યવસ્થા ભાંગીને ભૂકો થઈ છે, યુવાનો બેકાર બન્યા છે, બેનજી ગરીને ઇજ્જત સંતવાતી નથી, છાંસવારે આત્મહત્યાઓ થઈ છે, અધિકારી પણ આત્મહત્યા કરી રહ્યા છે, આત્મહત્યા પણ કરી રહ્યા છે, તે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કોઈના ધંધા રોજગાર ઉપર અસર ન થાય તે માટે સ્વૈચ્છિક બંધ માટેનો અમે જે 3 કલાકનું એલાન આપ્યું છે તેમાં તમામ વેપારીઓ જોડાવ. આ માત્ર બંધ કોંગ્રેસ પાર્ટીનું નહીં, આ બંધ ગુજરાતની જનતા માટેનું છે, ગરીબ માણસો માટેનું છે અને કોંગ્રેસ પક્ષે એને ઉજાગર કર્યું. કોંગ્રેસ પક્ષે હંમેશા તમામ સમાજને સાથે રાખીને ચાલવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે મારા મત વિસ્તારના અમરેલી જિલ્લાના લોકોને હું અપીલ કરું છું કે આ બંધમાં જોડાવો અને ટેકો આપો અને સરકારને દંડવા માટેનો પ્રયાસ જે કરી રહી છે કોંગ્રેસ, તેમાં બધા સહભાગી બનો તેવી વિનંતી સાથે ધારાસભ્ય વિરજીભાઈ ઠુમર તરીકે આ બધાને અપીલ કરું છું. જય.